નમસ્કાર ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ નવ આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં આ આપણું પાર્ટ પાંચ છે આપેલા પાર્ટ ચાર સુધી જોઈ ગયા છીએ પાર્ટ પાંચમાં આજે આપણે પ્રવૃત્તિ નવ પોઈન્ટ બે વિશે અભ્યાસ કરીશું જેમાં આપણે જોતા જઈએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ બેમાં કહ્યું છે કે આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં આપણે કયો પ્રયોગ કરીએ છીએ જેનાથી તે સુનિશ્ચિત થાય છે કે એફ ટુ પેઢીમાં વાસ્તવમાં ટી ટી એટલે કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટીનું સંયોજન એક જેમ બે જેમ એકનું ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે અહીં આકૃતિ નવ પોઈન્ટ ત્રણ આપણે પહેલાં જોઈ લઈએ આના વિશે ચર્ચા આપણે પાર્ટ ચારમાં કરી ગયા છીએ ફરીથી એક વખત જોઈ લઈએ આપણે અહીં જોવા આપેલું છે મેન્ડલે પ્રયોગ કરેલા છે પ્રયોગમાં એમણે બે પ્રકારના વટાણાના છોડ લીધા છે જેના માટે ઊંચાઈ જવાબદાર છે એવા ઊંચા છોડ માટે એની અંદર રહેલા જનીનો છે એ ટી ટી પ્રકારના છે અને નીચા છોડ છે એની અંદરના જે એના યુગ્મ એ અંદરના રંગસૂત્ર છે એ સ્મોલ ટી સ્મોલ ટી પ્રકારના છે હવે કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી એ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે પ્રકરણ ચારમાં જોઈ ગયા પ્રકરણ આઠમાં જોઈ ગયા કે માતા તરફથી જે એના માદાજન્યુ બને છે અને પિતાના જે નરજન્યુ બને છે એની વાત કરી હતી તો અહીંયા પણ આપણે એ જ રીતે વિચારીએ કે જો આ કેપિટલ ટી કેપિટલ ટી છે એ નરજન્યુ એમાંથી ઉત્પન્ન થતા હોય છે અને સ્મોલ ટી સ્મોલ ટી છે માની લો કે એમાંથી માદાજન્યુ ઉત્પન્ન થતા હોય છે આ નરના આ માદાના હવે જ્યારે નરમાંથી એના નરજન્યુ બનશે ત્યારે અર્ધીકરણની ક્રિયા થાય છે અને એની અંદરના જે નરજન્યુ બને છે એ બંને કેપિટલ ટી કેપિટલ ટી પ્રકારના હોય છે જ્યારે માદા છે એમાંથી માદાજન્યુ બને છે ત્યારે એમાંથી બંને જે એના માદાજન્યુ છે એ સ્મોલ ટી સ્મોલ ટી બને છે અહીં આ નળની અંદરના લક્ષણ છે આ માદાની અંદર નળની અંદરના જે લક્ષણો છે એમાંથી નરજન્યુ બને છે માદાના છે એમાંથી માદાજન્યુ બને છે નરજન્યુ અને માદાજન્યુ જ્યારે જોડાય છે ત્યારે ફલિતાંડ બને છે ત્યારે ફલિતાંડ કઈ રીતે બને છે આપણે જોતા જઈએ કે જો નળ છે એનો આ જે ટી નર્જન્યુ છે એની સાથે માદાનો સ્મોલ ટી જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે એ જ રીતે જો આ કેપિટલ ટી સાથે માદાનો આ ટી જોડાય તો પણ અહીં કેપિટલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે એ જ રીતે આપણે આર ટીનું વિચારીએ તો આ કેપિટલ ટી છે એની સાથે માદાનો આ ટી જોડાય તો પણ અહીં કેપિટલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે અને એ જ રીતે અહીંથી જે ઉત્પન્ન થાય છે આ ટી સાથે આ ટી જોડાય તો પણ અહીં કેપિટલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે આ તેની એફવન પેઢી છે ફરીથી આ નર છે આ માદા છે એના જન્યુ બને છે આ નરજન્યુ છે આ માદાજન્યુ છે આ નરજન્યુ કહેવાય અને અહીં બનતા બંને માદાજન્યુ છે જેમાં અર્ધીકરણ થાય છે રંગસૂત્રની સંખ્યા અડધી બને છે ફરીથી જ્યારે ફલિતાન રચાય છે ત્યારે એમાં રંગસૂત્રની સંખ્યા સમાન થાય છે ત્યારે એક પિતા તરફથી આવે છે અને એક માતા તરફથી આવે છે અને આ ફલિતાન રચાય છે આ રીતે જો અહીંયા ફલિતાન રચાશે તો પણ કેપિટલ ટી સ્મોલ ટી અહીંયા ફલિતાંડ રચાશે તો પણ કેપિટલ સ્મોલ ટી અને આમાં ફલિતાંડ રચાશે તો પણ કેપિટલ સ્મોલ ટી અને અહીંયા ફલિતાંડ રચાશે તો પણ કેપિટલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે એટલે કે અહીં એફ વન પેઢી જે છે એમાં ઉત્પન્ન થતાં બધા જ જે બાળછોડ છે એ કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતા હોય લક્ષણો ધરાવતા હોય એવા ઉત્પન્ન થાય છે અહીં ખાસ કે કેપિટલ ટી છે એ પ્રભાવી લક્ષણ છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન લક્ષણ છે પ્રભાવી લક્ષણ એટલે કે કેપિટલ ટી જ્યાં સુધી છે ત્યાં સુધી એ પોતાના લક્ષણ દર્શાવશે અને આ જે સ્મોલ ટીના લક્ષણ છે એને દબાવી દેશે એટલે કે એને પ્રછન્ન કરી દેશે તો અહીં જે છોડ ઉત્પન્ન થાય છે એ બધામાં કેપિટલ ટી સ્મોલ ટી એટલે બધામાં કેપિટલ ટી છે એટલે કે લક્ષણ એના ઊંચાઈના દેખાડ દેખાડશે એના ઊંચાઈ કારણ કે સ્મોલ ટી એની અંદર રહેલા છે જનીનો પણ એ કેવા છે અહીં કે પ્રછન્ન થયેલા છે માટે આપણને અહીં જે પહેલી પેઢી છે એફ વન પેઢી એમાં બધે જ સોએ સો ટકા આપણને ઊંચા છોડ છે એ ઉત્પન્ન થતા જોવા મળે છે હવે એફ ટુ પેઢીનું લઈએ તો અહીં ખાસ એફ પેઢી એટલે કે જે આ પહેલી પેઢીમાંથી આ જે ઉત્પન્ન થયા આ છોડ એ છોડના જે બીજ બન્યા એ બીજને જ ફરીથી એની અંદર સ્વ સ્વ એનું ફલન કરાવ્યું એટલે કે આના નર અને આના માદા છોડ લઈ એના બીજ લઈ અને એનું ફલન કરાવ્યું ત્યારે ફલન કરાવ્યું ત્યારે શું થાય છે એમાં ખાસ જુઓ તો હવે આપણે જો અહીંયા આખરી બદલાઈ જશે રીત કે આ નળ છે અને આ માદા છે તો નળની અંદર જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી રહેલું છે આનો નળ છોડ લીધો અને આનો માદા છોડ લીધો તો માદાની અંદર પણ કેપિટલ ટી સ્મોલ ટી છે હવે એનીમાંથી જે જન્યુ બને છે એ બે પ્રકારના બનશે એક કેપિટલ ટીવાળા બનશે અર્ધિકરણ થાય ત્યારે અને બીજો અહીં સ્મોલ ટી બનશે અર્ધીકરણ એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થવી એટલે કે અહીં જન્યુ વખતે એક કેપિટલ ટી આમાં જ સ્મોલ ટી આમાં જશે એ જ રીતે માદાની અંદર પણ કેપિટલ ટી અહીં આવશે સ્મોલ ટી આમાં જશે એટલે અહીં જે જન્યુ બને છે નરજન્યુ બે પ્રકારના બને છે આ એક અને બે માદાજન્યુ પણ બે પ્રકારના બને છે હવે એની અંદર જો ફલન થાય તો નરના આ જે કેપિટલ ટી છે એની સાથે માદાનું આ કેપિટલ ટી જોડાશે તો અહીં બંને કેપિટલ કેપિટલવાળા ઉત્પન્ન થશે જો આ ટી સાથે માદાનો સ્મોલ ટી જોડાશે તો અહીં કેપિટલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે એ જ રીતે હવે આ ટીનો વારો લઈ લઈએ સ્મોલ ટીનો તો આ સ્મોલ ટી સાથે જો માદાનો કેપિટલ ટી જોડાશે તો અહીં કેપિટલ ટી સ્મોલ ટી બનશે એ જ રીતે સ્મોલ ટી સાથે સ્મોલ ટી જોડાશે તો અહીં સ્મોલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થશે એટલે જુઓ અહીં આ એક કેપિટલ ટી ઉત્પન્ન થયું કેપિટલ ટી એટલે સંપૂર્ણ ઊંચાઈ માટેના લક્ષણ ધરાવતા હોય એનો ગુણોત્તર આ એક છે કેપિટલ ટી વાળા એક જ છે બંને કેપિટલ ટી હોય એવા ત્યારબાદ કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી એ પ્રમાણ છે એ બે જોવા મળે છે એનું અને બંને સ્મોલ હોય એનું પ્રમાણ એક જોવા મળે છે તો આના પરથી કહી શકાય કે વન જેમ ટુ જેમ વન પ્રકારનું લક્ષણ અહીં ઉત્પન્ન થતું જોવા મળે છે અને આવું થાય છે એફ ટુ પેઢીમાં એફ વન પેઢીમાં બધા જ ઊંચા લક્ષણવાળા હોય છે જ્યારે એ એફ વન પેઢીમાંથી એનું અંદર ફલન કરાવવામાં આવે ત્યારે એટલે કે સ્વફલન કરાવવામાં આવે અંદર ત્યારે એમાંથી જે ઉત્પન્ન થાય છે એ અહીં છોડ વન જેમ ટુ જેમ વન પ્રમાણના રેશિયામાં હોય છે કઈ રીતે કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ શકાય છે હવે આપણે આનો રેશિયો જોઈએ તો જ્યાં સુધી કેપિટલ ટી છે ત્યાં સુધી એની અંદર ઊંચાઈના લક્ષણ પ્રભાવી છે સ્મોલ ટી એટલે કે નીચાઈના લક્ષણ છે પરંતુ પ્રભાવી અહીં ઊંચાઈ માટેના લક્ષણ છે એટલે આ ત્રણેયની અંદર કેપિટલ ટી છે એટલે દેખાવમાં આ ત્રણે ત્રણ કેવા હશે ઊંચા હશે એટલે કે પંચોતેર ટકા ઊંચા છે અને આ એક છે એ નીચો છોડ છે કારણ કે એમાં કેપિટલિટી છે જ નહીં એટલે કે ઊંચાઈ માટેના લક્ષણ જ નથી તો આ નીચા એના માટેના લક્ષણ છે અને એ પ્રભાવી બનશે અને એનું પ્રમાણ છે પચીસ ટકા આ ઉપરાંત પંચોતેર ટકા પચીસ ટકા આ રીતે પણ આપી શકાય ઊંચા અને નીચા છોડ પણ ખાસ એફ પેઢીમાં એફ વન પેઢીમાં સો સો ટકા ઊંચા છોડ છે અને એફ પેઢીમાં પંચોતેર ટકા ઊંચા પચીસ ટકા નીચા આ ઉપરાંત આપણે એમ પણ કહી શકીએ કે એનો જે રેશિયો છે નીચા માટેનો કે નીચા છોડ કેટલા ઉત્પન્ન થયા તો એક ચતુર્થ ભાગ વન ફોર્થ જેટલો ભાગ છે એ નીચા છોડ ઉત્પન્ન થયા એમ કહી શકાય તો આ ખાસ યાદ રાખવાનું છે આના આધારે આપણે કહી શકાય કોઈ પણ જે છોડ છે એફ પેઢીમાં એફ પેઢીમાં કેવો ઉત્પન્ન થશે એ આપણે આ રીતે આખો એનો ચાર્ટ બનાવીને દોરી શકાય એના જન્યુ લેવાના જન્યુ સાથે એનું ફલન કરાવવાનું ફલિતાંડ બનાવવાનું અને એના આધારે આપણે નવી સંતતિ કેવી હશે નવો છોડ કેવો હશો એ આપણે જાણી શકીએ છીએ આગળ જોતા જઈએ જેમાં કહ્યું છે કે આ પ્રવૃત્તિમાં કેપિટલ ટી કેપિટલ ટી તેમજ કેપિટલ ટી સ્મોલ ટી બંને છોડ ઊંચા છે જ્યારે માત્ર સ્મોલ ટી સ્મોલ ટી ધરાવતો છોડ નીચો છે બીજા શબ્દમાં કહીએ તો કેપિટલ ટી એકલા છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે જે ખાસ કહ્યું છે કેપિટલ ટી એવો છે કે એ જ્યાં સુધી એક હશે ત્યાં સુધી પણ તે ઊંચાઈ માટેના લક્ષણો ધરાવશે જ્યારે નીચાપણા માટે સ્મોલ ટીના બંને વિકલ્પ કારકો જોઈએ છે જો નીચા લક્ષણો ક્યારે ઉત્પન્ન થશે કે જો કેપિટલ ટી એમાં હશે જ નહીં તો અહીં સ્મોલ ટી છે એ પોતાના બંને લક્ષણો છે એ બન જ્યાં બંને કે સ્મોલ ટી છે તો એના જે લક્ષણ છે એ નીચાઈના જોવા મળશે એટલે ત્યારે એ પ્રભાવી બનશે જ્યારે કેપિટલ ટી જતો રહેશે ત્યારે સ્મોલ ટીવાળા વિકલ્પો છે કે એના કારકો છે એ પ્રભાવી થાય છે આગળ કહ્યું છે કે ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય છે જ્યારે લક્ષણ ટી સાથે સંકળાય સ્મોલ ટી સાથે સંકળાયેલ છે તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે આ ખાસ યાદ રાખવાનું છે એક માર્ક્સમાં પણ પૂછાય છે કેપિટલ ટી સેના માટે છે પ્રભાવી લક્ષણ માટે છે જ્યારે સ્મોલ ટી એ પ્રછન્ન લક્ષણ માટે અથવા તો અપ્રભાવી લક્ષણ માટે છે આકૃતિ નવ પોઈન્ટ ચારમાં કયું લક્ષણ પ્રભાવી છે અને કયું લક્ષણ પ્રછન્ન છે તો આવો આપણે આકૃતિ નવ પોઈન્ટ ચાર જોઈએ જો અહીં આકૃતિ નવ પોઈન્ટ ચાર આપેલી છે જેમાં અહીં આ એક પર્પલ ફૂલ છે અને આ એક સફેદ ફૂલ છે એના જે પરફલન કરાવવામાં આવ્યું એટલે કે આના નર જન્યુ લીધા આના માદા જન્યુ લીધા અને એમાંથી જે છોડ ઉત્પન્ન થયા એ છોડની અંદર એના બી આ બેને બીજ લઈને જે છોડ ઉત્પન્ન થયો એ છોડની અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા પર્પલ કલર છે એ ઉત્પન્ન થતો જોવા મળે છે હવે એ પર્પલ કલર ઉત્પન્ન થાય છે એના ને એના જે બીજ ઉગાડ્યા અને એમાંથી જે નવા બીજ બન્યા એમાંથી ફરી એ જે છોડ ઉગાડ્યા અને એમાંથી જે નવા બીજ બને છે એનું આપણે સ્વફલન કર્યું એટલે કે એકના જન્યુ અને એકના માદા જન્યુ લીધા અને એની અંદરથી જે નવા છોડ ઉત્પન્ન થયા એમાં ત્રણ ભાગ છે એ પર્પલ કલર અને એક ભાગ છે એ સફેદ કલર ઉત્પન્ન થયો તો આના ઉપરથી કહી શકાય કે અહીં કયું લક્ષણ પ્રભાવી છે તો પર્પલ કલર છે એ પ્રભાવી લક્ષણ છે અને સફેદ કલરના ફૂલ છે એ પ્રચ્છન લક્ષણ છે કારણ કે અહીં જો બંનેનું ફલન કરાવ્યું ત્યારે પહેલી પેઢીમાં જ આપણે પર્પલ કલર મળે છે તો પર્પલ કલર માટેના જે લક્ષણ છે એ પ્રભાવી છે અને સફેદ કલર છે એ પ્રછન્ન લક્ષણ છે એમ કહી શકાય આગળ જો એ કહ્યું છે કે જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીની યુગ્મને સ્થાને બે વિકલ્પી જનીની યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થશે આપણે અહીં જે આ વાત કરી આગળ આપણે ઊંચા અને નીચા છોડ માટેના લક્ષણોની વાત કરી તો અહીં એક જ જનીન વિકલ્પ હતો એક જ જનીન યુગ્મ હતું એક વિકલ્પી જનીન યુગ્મ ખાસ આ શબ્દ જુઓ એક વિકલ્પી જનીન યુગ્મ એટલે કે એક જ જે જનીન છે એના માટેના આપણે ચર્ચા કરી ગયા હતા આગળના છોડમાં આપણે એક છોડ ઊંચો અને બીજો છોડ નીચો એટલે ઊંચા અને નીચા બંનેમાં એક એક જ એનો જે જનીન તફાવત હતો એ જોવા મળે છે જ્યારે અહીં આકૃતિ આપેલી છે એમાં પણ એક એક તફાવત જ છે આ પર્પલ કલરનું ફૂલ છે અને આ સફેદ કલરનું ફૂલ છે તો અહીં પણ એક વિકલ્પી જનીન યુગમાં છે એમ કહી શકાય હવે આપણે બે વિકલ્પવાળા બે ગુણધર્મ ધરાવતા હોય એવા છોડને પસંદ કરવાનો છે તો શું થશે તેની વાત કરી છે તો તેમાં કહ્યું છે આવો આપણે જોતા જઈએ કે પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચરા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરાવવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય ખાસ પીળો રંગ અને ગોળાકાર બીજ જો અહીંયા બે એના ગુણધર્મ લીધા છે એક તો પીળો રંગ છે અને સાથે સાથે બીજનો આકાર કેવો છે ગોળાકાર જ્યારે બીજા કેવા પ્રકારનો છોડ લીધો છે તો કે એના બીજ છે એ લીલા રંગના છે અને વળી કેવા છે ખરબજડા છે એટલે આમ અહીં બે જનીન યુગ્મ બે વિકલ્પી જનીન યુગમાં ઉત્પન્ન થયા છે જ્યારે આગળની વાત કરી હતી એ એક વિકલ્પી જનીન યુગમાં કહેવાય અહીં બે ગુણધર્મ લીધા છે માટે એને દ્વિજનીન યુગમાં પણ કહી શકાય તો તેની વાત કરી છે આલો ચાલો આપણે એના વિશે જોઈએ આપણે અહીં નીચે પણ આપેલું છે જોતા જઈએ ખાસ આપેલું છે અહીં આ લીલા અને ગોળ છે છે આ પીળા અને સપાટી છે ખરબચરી જોવા મળે છે એટલે કે પીળા અને ખરબચરા આ લીલા અને ગોળ છે અહીં ખાસ લીલા અને ગોળ પીળા અને એને હું સંકરણ કરવામાં આવ્યું ત્યારે એફન પેઢીમાં બધા જ પીળા અને ગોળ પીડા અને ગોળ ઉત્પન્ન થયા છે આમ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે આપણે બીજા ચાર્ટ દ્વારા જોઈએ જેથી આપણે વધારે ખ્યાલ આવશે જો અહીં આપેલું છે કે પહેલાં જે છોડ છે એમાં પીળા અને ગોળ છે બીજામાં લીલા અને ખરબજરા છે આ લઈ કરી એટલે આના ઉદાહરણ દ્વારા કરીએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે પીળા માટે વાય કેપિટલ છે ગોળ માટે આર કેપિટલ છે લીલા માટે વાય સ્મોલ છે ખરબજરા માટે આર સ્મોલ છે હવે આના ઉપરથી કહી શકાય કે અહીં પીળા છે એ પ્રભાવી લક્ષણ છે લીલા છે એ પ્રછન્ન લક્ષણ છે અહીં ગોળ પ્રભાવી છે જ્યારે ખરબજરા છે એ પ્રછન્ન છે જ્યારે પહેલી પેઢીમાં બંનેનું સંકરણ કરાવવામાં આવ્યું એટલે કે આના નરજન્યુ લીધા અને આના માદા જન્યુ લીધા અને એની વચ્ચે ફલન કરાવ્યું પરફલન કહેવાય અને પરફલન કરાવ્યું તો એના જે બીજ મળે છે એના જે છોડ મળે છે એનો જે એમાંથી જે ઉત્પન્ન થાય છે એ કેવા થાય છે પીડા અને ગોળ અહીં જોઈ શકીએ છીએ કેપિટલ છે એ આપણને પ્રભાવી લક્ષણ દર્શાવે છે જ્યારે સ્મોલ છે એ પ્રછન્ન લક્ષણ દર્શાવે છે હવે આજ જે ઉત્પન્ન થાય છે એફન પેઢીના જે છોડ એના બીજ લેવાના અને એ જ બીજમાં આપણે સ્વફલન કરવાનું છે એટલે એકબીજા એકના ને એકના માદાજન્યુ લેવાના છે તો એની અંદર આ રીતે એફ ટુ પેઢીની અંદર આપણે આ રીતે એની રચના જોવા મળે છે જે આપણે આગળ જોઈ ગયા હતા એ રીતે પણ આપણે કોઠો કોઠો પણ બનાવી શકીએ તો આપણે વધારે ખ્યાલ આવે એના વિશે પણ આપણે જોઈશું તો એની પહેલાં આપણે આનો ચાર્ટ જોઈ લઈએ અહીં જો આકૃતિમાં આપણે આપેલું છે કે આ પીડા અને ગોળ છે આ લીલા અને ખરબજડા છે પીડા અને ગોળ છે એની અંદર આપણે જોઈ ગયા કે એના પ્રભાવી લક્ષણો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય છે હવે એની અંદર જ્યારે એનું સંકરણ કરવામાં આવ્યું આ બંનેનું આ એકના નરજન્યુ લીધા એકના માદાજન્યુ લીધા ત્યારે એની અંદર જે પરફલન કરાવવામાં આવ્યું ત્યારે પેલી પેઢીમાં આપણને બધા પીળા અને ગોળ મળે છે કઈ રીતે મળે છે એ આપણે જોતા જઈએ જો સૌ પ્રથમ અહીં જે નરજન્યુ છે એના આપણે લઈએ તો અહીંયાથી આર આર વાય વાય માદાની અંદર આપણે જોતા જઈએ તો સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય આ પ્રકારે છે આમાં કેપિટલ છે અને આમાં સ્મોલ છે હવે આના નરના જે જન્યુ બનશે એ આ પ્રમાણે બનશે આમાંથી એક કેપિટલ લેવાનો આર અને બીજો વાય લેવાનો બંને લક્ષણો એના અડધા થાય છે અહીં બે જનીનો લીધા છે તો અડધીકરણ થાય ત્યારે બંને જનીનો અડધા થાય છે એટલે કે આર અને વાય બીજામાં પણ આવશે કેપિટલ આર અને કેપિટલ વાય હવે અહીં માદા છે એની અંદર પણ એના માદા જન્યુ બનશે એમાં અડધીકરણની ક્રિયા થાય છે એટલે એમાં એક આર અને એક વાય આ બાજુ આવશે જ્યારે બીજો આર અને બીજો વાય આ બાજુ આવશે આ એના જન્યુ બને છે હવે એની અંદર જો આ ફલિતાન બનવાની ક્રિયા થાય તો શું થાય છે જો નરના આ જન્યુ સાથે માદાનો આ જન્યુ જોડાય તો અહીં ઉત્પન્ન થશે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આપણે આર આરને સાથે ગોઠવશું વાય વાયને સાથે ગોઠવશું તો જો અહીંયા આર કેપિટલ છે અને અહીંયા આર સ્મોલ છે એ જ રીતે વાય કેપિટલ છે તો અહીંયા વાય સ્મોલ છે એટલે આપણે લાગશું કેપિટલ આર સ્મોલ વા આર કેપિટલ વાય સ્મોલ વાય હવે એ જ રીતે જો આ નરની સાથે માદાનો આ જન્યુ જોડાય તો અહીં પણ એ જ રીતે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય એ જ રીતે નરનો આ જે જન્યુ છે એની સાથે જો માદાનો આ જન્યુ જોડાશે તો અહીં કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય એ જ રીતે નળના આજન્યુ સાથે માદાનો જન્યુ જોડાશે તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી પેઢીમાં અહીંયા આર બધી જગ્યાએ કેપિટલ છે અને વાય પણ બધી જગ્યાએ કેપિટલ છે એટલે કે અહીં જે છોડ ઉત્પન્ન થાય છે એ કેવા ઉત્પન્ન થાય છે એમાં કેવા બીજ હશે તો બધામાં પીળા આર એટલે કે આર એટલે કે અહીં કીધું છે ગોળ અને વાય એટલે કે પીળા તો બધા જ જો છે એ ગોળ અને પીડા અથવા તો પીડા અને ગોળ ઉત્પન્ન થવા જોઈએ કારણ કે અહીં પ્રભાવી લક્ષણ આપેલા છે જ્યાં સુધી કેપિટલ એક હશે ત્યાં સુધી પોતાના લક્ષણ પ્રભાવી દર્શાવશે તો આ વાત થઈ આપણી એફન પેઢીમાં તો એફન પેઢીમાં સોએ સો ટકા કેવા ઉત્પન્ન થાય છે પીળા અને ગોળ ઉત્પન્ન થાય છે હવે અહીં જે ઉત્પન્ન થયા છે પીળા અને ગોળ આ બધાનું અંદર એનું સ્વફલન કરાવવાની વાત છે કે અંદર અંદર સ્વફલન કરાવીએ તો શું થાય તમારે નોટ કરવી હોય તો આ કરી લેજો હવે આગળ આપણે જોતા જઈએ હવે આપણે અહીંયા નર લેવાનો છે અને માદા લેવાના છે તો નરની અંદર આપણે એના જે લક્ષણો છે જોતા જઈએ તો નળની અંદર રહેલા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય એ જ રીતે માદાની અંદરના લક્ષણો છે કેપિટલ આર સ્મોલ કેપિટલ વાય સ્મોલ કારણ કે પહેલી પેઢીમાં બધા આ જ રીતે ઉત્પન્ન થયા છે હવે આના જો આપણે જન્યુ બનાવીએ તો આના જન્યુ બને છે ત્યારે જો શું થાય છે કેપિટલ આર અને સાથે કેપિટલ વાય એ જ રીતે આપણે બીજું લેતા જઈએ તો સ્મોલ આર એની સાથે સ્મોલ વાય એ જ રીતે અહીંયા લેતા જઈએ તો આના જન્યુ બનશે કેપિટલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય હવે આનું આપણે ફલન કરાવીએ તો આની સાથે માદાનું આ જન્યુ જોડાય તો જુઓ કેપિટલ 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 બધા જ કેપિટલવાળા ઉત્પન્ન થાય છે બધા જ પ્રભાવી લક્ષણ છે હવે જો એની સાથે માદાનો આ જન્યુ જોડાય તો કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ એ જ રીતે આની સાથે આ જોડાય તો અહીં થશે કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ અને આની સાથે આ જોડાય તો અહીં થશે સ્મોલ 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 હજુ અહીંયા ખાસ જોઈ લો આપણે એના મેઇન લક્ષણ લીધા છે પણ અહીંથી કેટલા ઉત્પન્ન થશે એના જન્યું ચાર પ્રકારના અહીં ઉત્પન્ન થશે અહીંયા પણ કેટલા પ્રકારના ઉત્પન્ન થશે ચાર કારણ કે જરૂર નથી આ કેપિટલ સાથે આ જ કેપિટલ આવે અને આ સ્મોલ સાથે આ જ સ્મોલ આવે અહીં હજુ પણ શક્યતા છે કે જો અહીં કેપિટલ આર લીધો તો એની સાથે સ્મોલ વાય પણ આવી શકે શકે અને એ જ રીતે અહીં આપણે સ્મોલ આર લીધો તો એની સાથે કેપિટલ વાય પણ હોઈ શકે તો આ રીતે એના ચાર જન્યુ છે ઉત્પન્ન થતાં જોવા મળે છે આ ખાસ યાદ રાખવાનું છે અહીં બે જન્યુ ઉત્પન્ન નહીં થાય પરંતુ લક્ષણો કેટલા પ્રકારના છે અહીંયા ચાર તો અહીં ચાર પ્રકારના જન્યુ ઉત્પન્ન થતાં જોવા મળે છે જે આપણે અહીં આપેલું છે જો અહીં જોતા જઈએ અહીં જે જન્યુ લીધા છે એ જન્યુની વાત કરીએ આપણે એક અહીં દર્શાવીએ દાખલા તરીકે આ એક જે આર આર વાય વાય આ રીતે હતા તો એમાંથી ચાર પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે પેલા અહીંયા આપેલું છે જુઓ કેપિટલ બંને કેપિટલ લઈ લો ત્યારબાદ લઈ લો સ્મોલ ને કેપિટલ ત્યારબાદ લઈ લો એટલે કે આ આર સાથે આ વાય પછી આ આર સાથે આ વાય લઈ લો આ કેપિટલ વાય લઈ લો કેપિટલ આર સાથે કેપિટલ વાય પછી સ્મોલ આર સાથે પણ કેપિટલ વાય હવે ત્યારબાદ આપણે સ્મોલ આરનો વારો લઈએ તો સ્મોલ આર સાથે પહેલાં કેપિટલ વાય અને ત્યારબાદ સ્મોલ આર સાથે સ્મોલ વાય ખ્યાલ આવ્યો આપણને પહેલાં કેપિટલ આરનો વારો તો એની સાથે કેપિટલ વાય જોડાશે અને પછી સ્મોલ આરનો વારો તો એની સાથે કેપિટલ વાય જોડાશે એટલે કેપિટલ વાય છે એ પહેલાં આની સાથે જોડાશે પછી કેપિટલ વાય આની સાથે જોડાશે એ જ રીતે હવે સ્મોલ વાય લઈએ તો સ્મોલ વાય પહેલાં આની સાથે જોડાશે અને સ્મોલ વાય પછી આની સાથે જોડાશે એટલે એ રીતે આખી પ્રક્રિયા થતી જોવા મળે છે ફરીથી કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ ફરીથી કહી દઉં આ વાયનો પહેલાં વારો લઈ લઈએ તો પહેલાં એ આની સાથે જોડાશે એટલે બનાવશે કેપિટલ કેપિટલ પછી આ વાય છે એ આની સાથે જોડાશે એટલે બનાવશે સ્મોલ કેપિટલ ત્યારબાદ હવે આ આર આ સ્મોલ વાયનો વારો તો સ્મોલ વાય છે એ કેપિટલ આર સાથે જોડાશે તો અહીંયા બનશે કેપિટલ આર સ્મોલ વાય પછી આ સ્મોલ વાય છે એ સ્મોલ આર આર સાથે જોડાશે તો અહીં બનશે સ્મોલ આય વાય આર સ્મોલ વાય તો આ રીતે જો એના ચાર લક્ષણ ઉત્પન્ન થતા જોવા મળે છે જે આપણે અહીં જોઈ શકાય છે પહેલું કેપિટલ બંને કેપિટલ છે બીજું આર સ્મોલ કેપિટલ વાય છે જો અહીંયા મળ્યા પછી આર કેપિટલ વાય સ્મોલ તો અહીંયા પણ મળ્યા અને પછી બંને સ્મોલ તો અહીં પણ મળ્યા એ જ રીતે આ નર જન્યુ છે એ જ રીતે માદા જન્યુમાં પણ સેમ આ જ થશે તો અહીં બંનેનું ફલન કરાવીએ ત્યારે અહીં જોતા જઈએ કે પહેલાંમાં આ બંને આવે તો બંને કેપિટલ છે ત્યાર બીજામાં લેતા જઈએ તો અહીંયાથી આપણે આ રીતે ગોઠવતા જઈએ તો જો આ રીતે એના જુદા જુદા લક્ષણો ધરાવતા ચાર પ્રકારના આપણે બીજ છે એ મળે છે જેમાં પીળા ગોળ પીળાને ખરબચડા હોય લીલાને ગોળ હોય અને લીલાને ખરબચડા હોય એવા નવી પેઢીના લક્ષણો ધરાવતા છોડ ઉત્પન્ન થતા જોવા મળે છે જે આપણે પેલા ચાર્ટ દ્વારા જોઈએ તો વધારે ખ્યાલ આવશે જો અહીં ચાર્ટ આપેલો છે એટલે હવે ખ્યાલ વધારે આવશે પીળા ગોળ લીલા ખરબચરા પેલી પેઢીમાં આપણે જોઈએ છીએ કે પીળાને ગોળ મળે છે હવે એના માદામાં પણ આ રીતે ચાર પ્રકારના જોવા મળે છે આ માની લો કે નર છે અને આ માની લો કે માદા છે આ માદાનો સિમ્બોલ છે આ રીતે અને આ નર જન્યુનો સિમ્બોલ છે તો આ રીતે આ નરના જન્યુ છે આ માદાના જન્યુ છે બંનેમાં સરખા જન્યુ હશે હવે આપણે આ રીતે એને જોઈન્ટ કરતું જવાનું છે કે પહેલાં ખાનામાં આ બે આવશે બીજા ખાનામાં આ બે આવશે ત્રીજા ખાનામાં અહીંથી લઈએ તો આ આવશે અને ચોથા ખાનામાં આ આવશે જોઈન્ટ કરતાં જઈએ એ જ રીતે નીચેના ખાનામાં અહીંયાથી આમ લેતા જઈએ તો આ ડી લાઈનમાં આ બધા જ આવશે અને ઊભી લાઈનમાં આની સાથે આ રીતે જોઈન્ટ કરવાના છે એ જ રીતે આની સાથે આ ડી લાઈનમાં આ બધામાં આવશે અને ઊભી લાઈનમાં એની સાથે આ રીતે જોઈન્ટ કરવાના છે આ રીતે આપણે એની સાથે જોઈન્ટ કરતું જવાનું છે ઉપરથી તો આ રીતે આપણે આખો ચાર્ટ છે એ મળતો જોવા મળે છે તો જો અહીં જોઈ શકાય બંને કેપિટલ વાય કેપિટલ આર પછી આપણે જોઈ શકીએ છીએ અને આપણે એ બનાવવું હોય તો બનાવી પણ શકીએ તમે બનાવીને પણ જોઈ શકો છો એને યાદ રાખી શકો છો આપણે જોતા જઈએ તો આપણે લે આપણે આખું લઈએ તો આપણે અહીંયા બોક્સ બનાવવાનું થાય બોક્સ બનાવીએ આપણે ચાર ખાનાનું બોક્સ બનાવવાનું છે ઊભા પણ આપણે ચાર ખાના બનાવવાના છે અને અહીંયા આપણે પહેલાં બને કેપિટલ પછી કેપિટલ સ્મોલ પછી સ્મોલ કેપિટલ અને ત્યારબાદ સ્મોલ સ્મોલ એ જ રીતે અહીંયા પણ સેમ એ જ લખવાનું છે બને કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ અને સ્મોલ સ્મોલ હવે લેતા જઈએ પહેલાં ખાનામાં આ બંને અહીંયાથી આવશે જોઈન્ટ થશે તો કેપિટલ 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 એ જ રીતે આ બંને આમ લેતા જઈએ તો અહીંયા બંને કેપિટલ છે અને અહીંયા વાય પણ કેપિટલ છે પેલા આર લખ નાખીએ તો આર સ્મોલ અહીંયા કેપિટલ છે સ્મોલ છે પછી આ બંને કેપિટલ છે આગળ જોતા જઈએ તો વાય કેપિટલ સોરી બંને આર કેપિટલ અને વાય સ્મોલ એનાથી આગળ જતા જઈએ તો આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય કેપિટલ અને વાય સ્મોલ એટલે આ રીતે એના લક્ષણો છે એ મળતા જોવા મળે છે તમે પહેલાં આર લખી શકો છો પહેલાં વાય લખી શકો છો બધામાં એક સરખું રાખીને આપણે લખવાનું છે હવે એની ગણતરી આપણે કરતા જઈએ તો જુઓ આ એનો રેશિયો મળે છે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક તો કઈ રીતે રેશિયો મળે છે એ આપણે જોઈએ તો અહીં પીળા અને ગોળ પીડાને ગોળ ક્યારે ઉત્પન્ન થશે તો જો બંને કેપિટલ હોય યલો યલો અને ગોળ એટલે કેપિટલ આર કેપિટલ આર આવા જે લક્ષણો હશે સંપૂર્ણ તો એ પીળાને ગોળ પ્રકારના હશે આ સિવાય આ કેપિટલ આ સ્મોલ હોય આ કેપિટલ આ સ્મોલ હોય તો પણ આ દેખાવમાં એના લક્ષણો કેવા હશે દેખાવે કેવા હશે પીડા અને ગોળ જ હશે તો જ્યાં સુધી કોઈ પણ એક લક્ષણ કેપિટલ હશે તો ત્યાં સુધી એ પ્રભાવી લક્ષણ છે અને એ પ્રકારે જ એ જોવા મળશે આ આવા બે પ્રકારના હોય તો એ પીળાને ગોળ પ્રકારના હશે આપણે ગોતતા જઈએ તો જો આ એક ત્યારબાદ અહીંયા બે આ ત્રણ અહીંયા પણ એક કેપિટલ છે બે એટલે આ ચાર આગળ જોઈએ આ પાંચ અહીંયા સ્મોલ આવી જાય છે એટલે આ નહીં આવે આ છ અહીંયા પણ સ્મોલ આવે છે એટલે નહીં આવે આ આવશે સાત આ આઠ અહીંયા નહીં આવે આ સ્મોલ આવી જાય છે અહીંયા આ સ્મોલ આવી જાય છે અને આ નવ આ નહીં આવે અહીંયા સ્મોલ છે આ અહીંયા સ્મોલ છે અને આ બધા સ્મોલ છે જ્યાં સુધી એક કેપિટલ હોય ત્યાં સુધી એ પ્રભાવી લક્ષણ ધરાવે છે અને પ્રભાવી લક્ષણ ધરાવતો હોય એટલે કે પીડા અને ગોળ તો આપણે જોઈ ગયા કે આ રીતે નવ એના છોડ છે આ પ્રકારના પીડા ગોળ પ્રકારના જોવા મળે છે હવે આગળ જોઈએ આપણે કે પીડા અને ખરબચરા ક્યારે ઉત્પન્ન થશે પીડા પીડા માટે કાં તો બંને વાય કેપિટલ હોય અને ખરબચરા માટે ખરબચરા માટે આપણે જોઈ લઈએ કે સ્મોલ આર બંને સ્મોલ આર હશે તો ખરબચરા ઉત્પન્ન થશે આ લક્ષણ હોય તો પણ ચાલે કેપિટલ સ્મોલ આ રીતે લક્ષણ હોય તો પણ ચાલે તો આ બંનેમાં પીડા અને ખરબચરા ઉત્પન્ન થશે કારણ કે પીડામાં બંને કેપિટલ હોય તો પણ પીળા ઉત્પન્ન થશે બંનેમાંથી એક કેપિટલ હોય તો પણ એ પીડા ઉત્પન્ન થશે પણ ખરબચડા ક્યારે ઉત્પન્ન થશે ખરબચડા જો બંને આર સ્મોલ હશે તો જ ખરબચરા ઉત્પન્ન થશે તો એવા આપણે ગોતીએ તો આપણે અહીંયા જોતા જઈએ તો જો એક અહીં આપેલું છે આ પીડા અને આ ખરબચરા ત્યારબાદ આપણે બીજું અહીંયા આપેલું છે પીડા અને ખરબચરા આગળ જતાં જઈએ આર સ્મોલ હોય એવા આ ત્રીજું છે પીળા અને ખરબચડા જો બાકી ક્યાંય બંને આર સ્મોલ હોય એવા નથી અહીંયા છે તો પણ અહીંયા આ વાય બંને કેવા છે કે સ્મોલ છે એટલે એ નહીં આવે તો અહીં ત્રણ છોડ એવા મળે છે એટલે આપણે અહીંયા આવી ગયા ત્રણ છોડ હવે આગળ આપણે જોતા જઈએ કે લીલા અને ગોળ તો લીલા અને ગોળ ક્યારે હશે લીલા ક્યારે આવશે જો એનો વાય છે એ બંને સ્મોલ થઈ જાય એટલે કે કેપિટલ આર નીકળી જ જાય કેપિટલ વાય નીકળી જ જાય તો જ એ લીલા કલરના ઉત્પન્ન થશે અને એની સાથે ગોળ માટે આર આર આમ હશે તો પણ એ લીલા અને ગોળ હશે અને આ ઉપરાંત આ બંને સ્મોલ એક કેપિટલ અને એક સ્મોલ આ રીતે હશે તો પણ એ લીલા અને ગોળ ઉત્પન્ન થયા હશે એવું કહી શકાય તો આવા લક્ષણો ગોતતા જઈએ આપણે તો એના માટે જો બંને વાય સ્મોલ હોય એવા આગળ લેતા જઈએ તો અહીં આ એક છે આ બંને વાય સ્મોલ છે અહીં બંને વાય સ્મોલ છે એટલે આ આવશે આ ઉપરાંત બંને વાય સ્મોલ હોય એટલે આ ત્રીજું છે અહીં તો એ આવશે તો આવા ત્રણ છોડ એવા જોવા મળે છે ત્યારબાદ લીલા અને ખરબચડા તો લીલા અને ખરબચડા એટલે કે પ્રભાવી લક્ષણવાળા એ અંદર કેપિટલ છે જ નહીં ત્યારે બંને સ્મોલ હોય તો લીલા અને ખરબચડા થાય કારણ કે લીલા અને ખરબજરા બંને પ્રછન્ન લક્ષણ છે તો એવા ચારે ચાર સ્મોલ હોય એવું આ એક જ છે અને એનો રેશિયો એક મળે છે તો આમ નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક પ્રકારનો રેશિયો આપણને આમાં બે લક્ષણ ધરાવતી જે લક્ષણો લઈએ વટાણાના છોડના તો આ રીતે એના છોડ જુદા જુદા પ્રકારે ઉત્પન્ન થતા જોવા મળે છે હવે આપણે જોતા જઈએ એટલે વધારે ખ્યાલ આવશે જો આપણે જોતા ગયા હતા કે પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલા રંગ અને ખરબજરા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરાવવામાં આવે તો પ્રાપ્ત સંતતી કેવી હોય તો એફન પેઢીના બધા જ છોડ પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે પરંતુ એફન સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી એફ પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય મેન્ડલ આ દ્વારા કરવામાં આવેલા પહેલા પ્રયોગને આધારે આપણે કહી શકીએ કે એફ ટુ છોડ કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે જ્યારે કેટલાક છોડ લીલા રંગના ખરબજડા બીજ ધરાવતા હોય છે પરંતુ એફ ટુ પેઢીની સંતતિના કેટલાક છોડનું નવું સંયોજન અભિવ્યક્ત કરે છે તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબજડા બીજ ધરાવતા હોય છે અને કેટલાક છોડ લીલા રંગના અને ગોળ બીજ ધરાવતા હોય છે આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબરચરા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિક પામે છે એક વધુ ઉદાહરણ આકૃતિ નવ પોઈન્ટ પાંચમાં દર્શાવેલ છે આકૃતિમાં આપેલું છે જો આપણે જે હમણાં કોષ્ટક કરેલો છે એ જ પ્રમાણેનો કોષ્ટક છે અહીં આપેલો છે આ રેશિયો તમારે બોર્ડમાં મોટા ભાગે પૂછાય છે રેશિયો તમારે ખાસ યાદ રાખવાનો છે જ્યારે બે લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે મેન્ડલના જે પ્રયોગ કરેલો એમાં કયું એનું પ્રમાણ શું મળ્યું એનો ગુણોત્તર શું મળ્યો તો નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક ભાગે બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે ત્યારબાદ આપણે નવ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું